સુરતમાં બાળકોને યુનિફોર્મ બૂટ મોજા આપવામાં થઈ રહેલા વિલંબ અને પ્રક્રિયાઓમાં થઈ રહેલી ગેરરીતિઓ બદલ પગલાં લેવા બાબતે ફરી એક વખત વિપક્ષ નેતા રાકેશ હરપ્રાએ રજૂઆત કરી છે। અગાઉની તમામ સામાન્ય સભાઓને તેમજ એ સિવાય પણ અનેક વખત લેખિત મને મૌખિક રજૂઆત દ્વારા અમે આપશ્રીને જણાવેલું હતું કે યુનિફોર્મ બૂટ મોજા સ્કૂલ બેગ સ્ટેશનરી કીટ વગેરે સહિતની તમામ જરૂરી વસ્તુઓ શાળા શરૂ થવાની સાથે જ આપવામાં આવે, પરંતુ આપશ્રીએ આજ સુધી એ બાબતે ગંભીરતા દાખવેલી નથી। ડિસેમ્બર મહિનો પણ અડધો પૂરો થઈ ગયો હોવા છતાંય હજુ સુધી તમામ બાળકોને યુનિફોર્મ બૂટ મોજા મળેલા નથી। જે યુનિફોર્મ બૂટ મોજા મળેલા છે એમાં પણ અનેક સાઇઝ અને ગુણવત્તા બાબતે ખૂબ જ ફરિયાદો છે। યુનિફોર્મ બૂટ મોજાનું યોગ્ય અને સમયસર ટેસ્ટિંગ પણ કરવામાં આવેલું નથી, ત્યારે આ ઉપરાંત આટલી ગેરરીતિઓ કરવા છતાંય બંને એજન્સીઓએ કોઈ પ્રકારની પેનલ્ટી કરવામાં આવેલી નથી અને વળી આ એજન્સીઓને રિપીટ ઓર્ડર આપવામાં આવ્યા છે। બહુ ગંભીર બાબત છે। અમારી માંગણી છે કે યુનિફોર્મ બૂટ મોજા સ્કૂલ બેગ અને સ્ટેશનરીની કીટ વગેરે જેવી બાબત બાકી રહેલી તમામ જરૂરી વસ્તુઓ બાળકોને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને વર્ક ઓર્ડરની શરૂઆતનો ભંગ કરવા બદલ બંને એજન્સીઓ ઉપર પગલાં લેવામાં આવે તેવી માંગ રાકેશ હરપ્રા દ્વારા કરવામાં આવી હતી। બૂટ મોજા આપવામાં આવ્યા નથી, આપવામાં નથી આવ્યા। જે બૂટ મોજાની યુનિફોર્મ આપવામાં આવ્યા છે એમની પણ સાઇઝમાં કોઈ ઠેકાણા નથી, એમની ગુણવત્તામાં કોઈ ઠેકાણા નથી। આમ છતાં એ બંને એજન્સીઓને કોઈ પેનલ્ટી નહીં, કોઈ દંડનાત્મક કાર્યવાહી એના ઉપર કરવામાં નથી આવી। ઉલટાના એજન્સીઓને રિપીટ ઓર્ડરો આપવામાં આવ્યા છે, જે બતાવે છે કે આમાં ખૂબ ગંભીર ગેરરીતિ છે, ભ્રષ્ટાચાર છે। છેલ્લા એક વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે શાળા શરૂ થયા પહેલાં સ્કૂલની સ્કૂલ યુનિફોર્મ બૂટ મોજા મળી જવા જોઈએ। શાળા શરૂ થઈ એના 6 મહિના પૂરા થઈ ગયા છતાં આ વસ્તુઓ નથી મળી। સાથે સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મિત્રો અહીંયા ઉપસ્થિત છે। એક કોર્પોરેટરને વર્ષે જે 25 લાખની ગ્રાન્ટ મળે, આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ પોતાની 25 લાખમાંથી 80-90% જેવી ગ્રાન્ટ છે શાળાઓની, પોતાના વિસ્તારની શાળાઓની ભૌતિક સુવિધાઓ સુધારવા માટે આપી છે। એ ગ્રાન્ટ આપ્યાને પણ 9 મહિના થઈ ગયા। એ ગ્રાન્ટમાંથી કોઈ શાળાને સ્માર્ટબોર્ડ આપવાના હતા, કોઈને બેન્ચીસ આપવાની હતી, અલગ અલગ ઘણી બધી ભૌતિક કોમ્પ્યુટરો આપવાના હતા, લેપટોપ આપવાની હતી, ઘણી બધી ભૌતિક સુવિધાઓ બાળકોને મળવાની હતી। પણ રાજનૈતિક દ્વેષની ભાવનાથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આપેલી છે એ સુવિધાઓ બાળકો ન મળી જાય એના માટે હજુ સુધી એ ગ્રાન્ટની સુવિધાઓ શાળાને આપી। અરવિંદ રાઠોડ, જી ટીવી ન્યૂઝ, સુરત।